હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું મલ્ટીગ્રેઇન બ્રેડ, જે મલ્ટીગ્રેઇન લોટમાંથી અને મલ્ટી સીડ્સમાંથી બનાવશું. જે આ બ્રેડ ખૂબ જ હેલ્ધી હોય છે. જે લોકોને વેટ લોસ કરવું હોય છે કે ડાયટિંગ કરતા હોય છે, એ લોકો આ બ્રેડ જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે શરૂ કરીએ રેસીપી. 3 ટેબલ સ્પૂન મેં પમ્પકિન સીડ્સ લીધા છે. આપણે એક બોલમાં લઈ લેવાનું છે. હવે એમાં મેં લીધા છે 3 ટેબલ સ્પૂન સનફ્લાવર સીડ્સ, 2 ટેબલ સ્પૂન મેં ફ્લેક્સ સીડ્સ લીધા છે, 2 ટેબલ સ્પૂન મેં બ્લેક સેસમી સીડ્સ લીધા છે, કાળા તલ, 2 ટેબલ સ્પૂન મેં વ્હાઇટ સેસમી સીડ્સ લીધા છે, વ્હાઇટ સફેદ તલ, 1 ટેબલ સ્પૂન મેં ચિયા સીડ્સ લીધું છે. અહીં મેં લીધું છે હલીમ સીડ્સ લીધી છે 1 ટીસ્પૂન. તો આપણા સીડ્સ રેડી થઈ ગયા. હવે આપણે આને, અથવા જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ઓવરનાઇટ પલાળી શકો છો પાણીમાં, અથવા 2 થી 3 કલાક ગરમ પાણીમાં પલાળી દેવા. પલાળવાથી આમાં જે સીડ્સ થોડાક મોઇસ્ચરવાળા થઈ જશે, કારણ કે જ્યારે આપણે બ્રેડને બેક કરશું અને બ્રેડ બેક થઈને તૈયાર થઈ જશે તો ઘણીવાર સીડ્સ બ્રેડમાંથી મોઇસ્ચર લઈ લેતા હોય છે, અબ્સોર્બ કરી લેતા હોય છે, તો બ્રેડ આપણી ડ્રાય બની જતી હોય છે. તો એના માટે સીડ્સને પલાળવા જરૂરી છે. હવે આપણે આ સીડ્સને પલાળી દઈશું. મેં નોર્મલ જ પાણી લીધું છે, કારણ કે હું આને ઓવરનાઇટ પલાળવાની છું. જો તમારે સેમ ડેના કરવી હોય તો ગરમ પાણી લઈને 2 થી 3 કલાક સુધી પલાળી શકો છો. અને હું લોટ પણ જે બ્રેડ માટે યુઝ કરવાની છું, મલ્ટીગ્રેઇન લોટ છે, મેં ઓલરેડી એની રેસીપીની લિંક શેર કરેલી છે. ઘરે મેં બનાવ્યો છે મલ્ટીગ્રેઇન મિક્સ કરીને બધા ગ્રેઇન્સનો. હવે આપણે આને ઓવરનાઇટ હું આને પલાળી રાખીશ. તમે જો તરત બનાવવાના હો સેમ ડેના તો 3 કલાક ઇનફ છે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે સીડ્સને મેં સોક કરી લીધા છે, તો આપણે અત્યારે બ્રેડ બનાવવાની તૈયારી કરશું. તો એના માટે હું અહીં લઉં છું લ્યુક વોર્મ મિલ્ક અથવા તો વોટર. તમે જે પણ લઈ યુઝ કરવું હોય મિલ્ક અથવા વોટર એ લઈ શકો છો. તો અહીં 1 કપ + 1/4 કપ આપણે લ્યુક વોર્મ મિલ્ક લેવાનું છે. તમે વોટર યુઝ કરવું હોય તો તમે વોટર પણ યુઝ કરી શકો છો. તમે વીગન હો તો તમે વોટરને યુઝ કરો. અહીં મેં યલો બ્રાઉન સુગર આવે છે લાઇટ યલો કલરની, અથવા તો તમે બ્રાઉન સુગર પણ લઈ શકો છો અથવા વ્હાઇટ સુગર પણ લઈ શકો છો. મેં 2 ટેબલ સ્પૂન યલો સુગર લીધી છે, જે કેન સુગર કહેવાય છે. હવે તેમાં આપણે એડ કરશું 1 ટેબલ સ્પૂન ડ્રાય એક્ટિવ ઇસ્ટ. ઇન્સ્ટન્ટ ડ્રાય એક્ટિવ ઇસ્ટ છે આ. આપણે હવે આને ફરમેન્ટ થવા દેવાનું છે. તો ઈસ્ટ આપણી ફૂલીને રેડી થઈ ગઈ છે, ફોર્મ થઈ ગઈ છે ફરમેન્ટ. તો હવે આપણે અહીં હું યુઝ કરું છું સ્ટેન્ડ મિક્સર. તમે હાથેથી પણ બનાવી શકો છો. ઓલરેડી મેં એક વિડીયો અપલોડ કરેલો છે હાથેથી લોટ બાંધીને. તો હવે અહીં, તો અહીં મેં 3 કપ મલ્ટીગ્રેઇન ફ્લોર લોટ લીધો છે. હવે તેમાં હું 1/4 કપ ફ્લેક્સિડ પાવડર યુઝ એડ કરું છું. 1/2 કપ રોલ્ડ ઓટ્સ છે મારી પાસે, એ પણ હું આમાં એડ કરી દઈશ. 1 ટીસ્પૂન સોલ્ટ, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર છે. એટલે આપણે બધાને એકવાર મિક્સ કરી લેશું. હવે જે આપણે સોક કરેલા સીડ્સ છે એને આપણે એક સ્ટ્રેનરથી સ્ટ્રેન કરીને એડ કરી દઈશું મિક્સર જારમાં, સ્ટેન મિક્સરમાં, અથવા તો તમે હાથેથી બાંધતા હો તો બોલમાં. સીડ્સ આપણે નિતારીને પાણી એનું કાઢીને લેવાના છે. ફર્મેન્ટેડ ઈસ્ટ આપણું જે છે ફૂલેલું એને આપણે એડ કરતા જઈશું. થોડું આપણે ઈસ્ટવાળું પાણી એડ કરશું, અને સ્ટેન મિક્સર જો તમે યુઝ કરતા હો તો એને 1 સ્પીડ ઉપર ચાલુ કરી દેવાનું.
હાથેથી લોટ બાંધતા હો તો પણ તમારે પાણી ઈસ્ટવાળું થોડું થોડું જ એડ કરવાનું છે, કારણ કે લોટની ક્વોલિટી બધાની અલગ અલગ હોય છે, એટલા માટે આપણે જોઈએ એ રીતે પાણી એડ કરશું. 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ અથવા તો બટર, હું અહીં ઓલિવ ઓઇલ યુઝ કરું છું. તમે મશીનમાં લોટ બાંધતા હશો તો તમારે 15 મિનિટ સુધી મશીનમાં લોટ બાંધવાનો રહેશે, અને જો હાથેથી તમે મસળીને બાંધતા હશો તો 20-25 મિનિટ તમને જોઈ જશે. જરૂર પડે તો તમે ઓઇલ અથવા બટર લઈ શકો છો, 2-3 ટેબલસ્પૂન મસળવામાં તમને જોશે તેલ અથવા બટર. હાથમાં થોડું થોડું આપણે તેલ બટર લેતા જઈશું અને લોટને સારી રીતે મસળતા જઈશું, જેથી એની જે લોટ એકદમ સરસથી સ્મૂધ એવો બની જાય, અને આ જે ચોટતો હશે હાથમાં એ પછી હાથમાં લોટ ચોટશે પણ નહીં. હવે આપણે એક પેનમાં ઓઇલ બટર લગાડી દઈશું, ગ્રીસ કરી દઈશું એક બોલને. હવે આપણે એમાં જે લોટ બાંધ્યો એને એ બોલમાં રાખીને આપણે 45 મિનિટથી 1 કલાક સુધી ફરમેન્ટ થવા દઈશું. આપણે હવે થોડું હાથમાં તેલ લઈને લોટને ફરતો તેલવાળો કરી દઈશું, જેથી એ ડ્રાય ન થઈ જાય. આ રીતનો તમે લોટમાં ઓઇલ બટર લગાડીને એને ફરમેન્ટ થવા માટે મૂકી દેજો, કોઈ ગરમ જગ્યાએ રાખવું, જેથી ફરમેન્ટેશન જલ્દી થઈ જશે અને સરસથી થશે ડબલ. લોટ 2-3 ગણો સાઇઝમાં ડબલ ફૂલીને થઈ જશે, એટલે સમજી લઉં કે ફરમેન્ટ સરખું એવું થઈ ગયું છે તમારા લોટનું. તો આ રીતે મેં ફરમેન્ટ થવા માટે રાખી દીધું છે મારા અવનની અંદર. તો અહીં મેં બ્રેડ લોફ પેન લઈ લીધું છે, એને મેં ઓલરેડી ઓલિવ ઓઇલથી ગ્રીસ કરી લીધું છે ચારેય કોર, અને એનું લીડ પણ ઓઇલથી ગ્રીસ કરેલું છે. તો આપણે એમાં હવે થોડા સીડ્સ જે સોક કર્યા હતા એમાંથી મેં રાખી મૂક્યા હતા, તો આપણે એને થોડાક અહીં સ્પ્રેડ કરી દઈશું થોડા થોડા. જો તમારે વેટ સીડ્સ ન લગાડવા હોય તો તમે ડ્રાય સીડ્સ પણ આમાં સ્પ્રિંકલ કરી શકો છો. તો આપણો ડો ફરમેન્ટ થઈ ગયો છે બ્રેડનો, મલ્ટીગ્રેન બ્રેડ, તો તમે જોઈ શકો છો. હવે આપણે આની થોડી એવી એર કાઢવાની છે આ રીતના પંચ કરીને. હળવા હાથે આપણે આને પંચ કરવાનું છે, આપણે આની બહુ એર નથી કાઢવાની, જેથી જ્યારે આપણે બ્રેડ સરસથી એવી ફૂલીને બનશે. હવે અહીં મેં જેટલા આપણે સીડ્સ બધા લીધા તેમાંથી 1-1 ટીસ્પૂન ડ્રાય મેં અલગથી રાખી મૂક્યા હતા મિક્સ કરીને. તો હવે થોડા થોડા આપણે આ રીતના સ્પ્રિંકલ કરી દઈશું. તમને જોઈએ એટલે તમે સીડ્સ આમાં ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો. ફોલ્ડ કરતું જવાનું છે આપણે બ્રેડના ડોને, ફોલ્ડ કરતું જવાનું, અને અંદર વચ્ચે વચ્ચે આપણે થોડા થોડા સીડ્સને આપણે ઉપરથી એડ કરતું જવાનું છે. હવે જે સાઈઝનું તમારું લોફ પેન છે એ સાઈઝનું તમારે આને સ્પ્રેડ કરી લેવાનું આ રીતે, અને આ જે એજીસ છે એને આપણે આ રીતના દબાવીને પિંચ કરીને સિક્યોર કરી દેવાના છે. હું આ બધી ઇન્ગ્રીડિયન્ટ્સના નામ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને હું જણાવી દઈશ, તો તમે ત્યાંથી જઈને જોઈ શકો છો કે મેં આપણે કેટલી ક્વોન્ટિટીમાં કેટલી વસ્તુ લીધી છે. હવે લોફ પેન આપણે રેડી કરીને રાખ્યું, એમાં આપણે બ્રેડના ડોને રાખીને પાછું ફરમેન્ટ થવા દઈશું એકવાર. થોડા વેટ સીડ છે મારી પાસે હજી, લગાડી દેશું આ રીતે આપણે. તમારે આ બ્રેડમાં વોલનટ્સ એડ કરવા હોય તો એડ કરી શકો છો, અને આલમંડ્સ પણ, બદામ પણ. આપણે આને પાછું ફરમેન્ટ થવા દેવાનું છે, જ્યાં સુધી ડબલ થાય ત્યાં સુધી આપણે આને ફરમેન્ટ કરશું. તો એનું લીડ બંધ કરી દઉં છું. હવે આપણે આને પાછું ફરમેન્ટ થવા દેશું અને પછી આપણે આને બેક કરશું. આપણો લોટ જે આપણે બ્રેડનો ડો બનાવ્યો એ પ્રૂફ થઈ ગયો છે. તો હવે આપણે તમે જોઈ શકો છો, હું આખું નથી ખોલતી કારણ કે ખૂબ જ સરસ પ્રૂફ થયો છે. તો હું આને હવે આ થોડી વાર માટે આમ જ રાખીશ, અને હું અવનને પ્રીહીટ કરવા મૂકી દઈશ 350 ફેરનહાઇટ ઉપર, અથવા તો તમારી પાસે સેલ્સિયસમાં ટેમ્પરેચર હોય અવનનું ઓટીજીનું તો 180 ડિગ્રી ઉપર 40 મિનિટ સુધી આપણે આને બેક કરવાની છે. તો હું આ અવનને પ્રીહીટ કરવા મૂકી દઈશ.
જો તમને આ રેસીપી ગમી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં. તો 40 મિનિટ થઈ ગઈ છે અને આપણી બ્રેડ બનીને રેડી થઈ ગઈ છે. હજી ખૂબ જ ગરમ છે તો હવે આપણે આ બ્રેડને આમાં નથી રાખવાની, આપણે એ બ્રેડને એક વાયર રેક ઉપર ટ્રાન્સફર કરી દઈશું જેથી એ સરસથી એવી ઠંડી થઈ જાય અને એમાં જે સ્ટીમનું મોઇસ્ચર હોય ન જા થાય અંદર બ્રેડમાં. તો આના માટે આપણે બ્રેડને એકદમ કમ્પ્લીટલી કુલ ડાઉન થવા દેવાની છે 3-4 કલાક માટે, એકદમ સરસથી એવી ઠંડી થઈ જાય પછી આપણે એને કટ કરીશું. ત્યાં સુધી તમે વાયર રેક ઉપર એને ઠંડી થવા દેજો. હવે આ બ્રેડ ઠંડી થઈ ગઈ છે તો હું એને ઉલટી ઊંધી કરીને કટ કરું છું. ઊંધી કરીને બ્રેડને કટ કરવાથી એકદમ સરસ કટ થાય છે અને તમે જોઈ શકો છો બ્રેડ આપણી સરસથી સોફ્ટ થઈ છે. આ બ્રેડની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને આ પસંદ આવશે. મલ્ટીગ્રેઇન પ્લસ મલ્ટીગ્રેઇન સીડ્સ છે તો ખૂબ જ હેલ્ધી છે, વેટ લોસમાં ખૂબ જ કામ આવશે તમને આ બ્રેડની રેસીપી. જો આ ગમી હોય તો લાઇક કરજો ને શેર કરજો. અને તમે આ બ્રેડમાં જો તમારી પાસે મલ્ટીગ્રેઇન પ્લસ તમારે ઘઉંનો લોટ પણ મિક્સ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો. તો તમારે 3 કપ મેં લીધો છે લોટ, તો 3 કપની જગ્યાએ હાફ હાફ લેવાનો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ, મળશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.